નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક કે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં જોવાના છે કે ધોરણ સાત છે અને એ ધોરણ સાતનો ગુજરાતી વિષય છે અને એમાં જે બ્રિજ ક્રોસ એમાં એટલે કે જ્ઞાન જ્ઞાનસેતુ જે છે એની અંદર જે આપણે પહેલું પ્રકરણ છે જેનું નામ છે ચાલો યાદ કરીએ તો એના વિશેની સંપૂર્ણ અને સચોટ માહિતી જવાબ સાથે આપણે વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે વિડીયોની જોઈએ કે ચાલો યાદ કરીએ તો જોઈએ એની અંદર આપણે પ્રશ્ન પહેલો છે કે ધોરણ પાંચનું કયું કાવ્ય તમને ગમ્યું અને ગમી હોય તો શા માટે આવો પ્રશ્ન પૂછ્યો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં મારીથી જવા લખ્યો છે તમને જે કાવ્ય ગમ્યું હોય અને શા માટે ગમ્યું હોય એ તમે લખી શકો છો તો જોઈએ આપણે કે ધોરણ પાંચમાં મને પર્વત તારા કાવ્ય ગમે છે કારણ કે તે સુંદર પ્રાર્થના છે પ્રાર્થનામાં આવતા પર્વત નદી સરોવર દરિયો વૃક્ષો સૂર્ય ચંદ્ર વગેરે કુદરતના અંશો છે કવિતાનો રાગ પણ સારો છે માટે મને કાવ્ય ગમ્યું છે બીજો પ્રશ્ન જો શું છે કે ધોરણ પાંચના તમને ગમતા કાવ્યની પાંચ પંક્તિ લખવાની છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે મને જે કાવ્ય ગમ્યું છે એ કાવ્યની પાંચ પંક્તિ મેં લખી છે તમને જે કાવ્ય ગમતું હોય ને તમે કાવ્યથી અહીંયા લખી શકો છો તમારી જાતે લખવાનું જોઈએ મેં લખ્યું છે કે પર્વત તારા પવળા ખંભા સરવર તારી આંખ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક દરિયા દરિયા તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રડિયાત તું તરણા તારણહારો જણાવો તું નાદ આ પાંચ પંક્તિ મેં લખી છે તમે તમારી રીતે લખી શકો છો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ધોરણ પાંચનો કયો પાઠ તમને ગમે છે અને એક પણ ગમે શા માટે પણ તમારે અહીંયા લખવાનું છે તો અહીંયા મેં મારી રીતે લખ્યું છે તમારે તમારી રીતે લખવાનું છે જોઈએ આપણે કે ધોરણ પાંચમાં મને મહેનતનો રોટલો પાઠ ગમે છે અને શા માટે ગમે છે તો કે કારણ કે મોચી ભગત મહેનતું માણસ છે તે સોનાના ઓજારો હોવા છતાં તેનો ઉપયોગ ન કરતાં એક ખૂણામાં રાખી છે તે લોકોના ઉજારો વડે જ પોતાનું કામ કરે છે એટલે મને આ પાઠ ગમે છે તમને જે ગમે તમે લખી શકો છો જોઈએ પ્રશ્ન ચોથો કે નીચે કૌંસમાં પાત્રો અને એકમના નામ ભેળસે થઈ ગયા છે જેમને ઉદાહરણ મુજબ યોગ્ય જોડમો તમારે ગોઠવવાના છે તો જોઈએ અહીંયા મિત્રો અહીંયા વારો કેસરીઓ છે એની જગ્યાએ લિંકન આવશે અહીં થોડી બોલ છે તો જોઈએ વોલ્ટર અલગ દલ્લક મહેનત રોટલો ડૉક્ટર ભીમરાવ આંબેડકર અપંગના ઓજસ ત્યારબાદ લિંકન ઉડેરે ગુલાલ રામજીભાઈ ભૂલની સજા સાધુ મહારાજ રાધા અને ગેરૈયા તો અહીંયા મિત્રો જોઈએ કે અહીંયા પાત્ર આપ્યા છે અને બાજુ એકમ આપ્યા છે તો પાત્ર જુઓ સાધુ મહારાજ બરાબર છે તો અહીંયા મહેનત રોટલો ત્યારબાદ વોલ્ટર તો અપંગના વજસ આવશે રાધા તો અલ્લગ દલગ ગેરૈયા તો ઉડેરે ગુલાલ રામજીભાઈ તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને લિંકન તો ભૂલની સજા બરોબર છે પ્રશ્ન પાંચમો જોઈએ સ અને શ સસલાનો શ અને શરણાયનો શ ના ઉચ્ચારથી શબ્દોના અર્થ બદલાય છે ઉદાહરણ મુજબ આવા બીજા શબ્દો અને તેના અર્થ લખવાના છે જો સર એટલે સરોવર અને ક્ષણ એટલે બાર તો પારા એટલે ફાંસો અને સોરી પાસ એટલે ફાંસો અને પાસ એટલે ઉત્તીર્ણ થયા એટલે કે બીજા ધોરણમાં ગયા રાસ એટલે દોરડું રાસ એટલે ગરબો સાપ એટલે બદુઆ અને સાપ એટલે સર બરાબર છે તે તમે લખી શકો છો છઠ્ઠો જોઈએ નીચેના વિરામ ઉપયોગ કરીને એક એક વાક્ય લખવાનું છે તો જો ઉદ્ગાર ચિહ્ન તો જોઈએ શા વિચારમાં પડી ગયા છું અહીંયા ઉદઘાટ ચિહ્ન અલ્પવિરામ તો બેફિકારો મહારાજ વાયદો નહીં ચૂકવો તો અહીંયા અલ્પવિરામ ત્યાર જોઈએ આગળ પ્રશ્ન ચિહ્ન તો ક્યાં ઊંઘા થઈ ગયા તો અહીંયા ચિહ્ન પાછળ મૂક્યું છે આપણે પૂર્ણવિરામ તો કાશી નગરીમાં મોચી રહેતો તો અહીંયા આપણે પૂર્ણવિરામ મૂક્યું છે પ્રશ્ન સાતમાં જોઈએ શું છે એમાં કે તમારા વિસ્તારમાં બોલાતા હોય તેવા દસ તળપદા એટલે કે પ્રાદેશિક શબ્દો લખો અને તેનો માન્ય અર્થ જણાવો છે જો તળપદા શબ્દો અને માન્ય ઉચ્ચા જોઈએ અહીંયા શું છે આ તળપદા શબ્દો છે એને માનને ઉચ્ચાર છે જોઈએ હેઠો બેસ તો કે નીચો બેસ અગાડી આગળ એટલે કે આપલું આકાશ બરાબર અગાડી આગળ એટલે હેઠો એટલે બેસ બરાબર છે અડાયું એટલે કે છાણું અડાયું એટલે છાણું આછ એટલે અહીં જાતર એટલે યાત્રા દન એટલે દિવસ અને ઊનું એટલે ગરમ આપણું એટલે આકાશ બરાબર ગોજ એટલે પાપ ટીખળ એટલે મશ્કરી અને ધરપત એટલે ધીરજ આપણે શબ્દો લખી શકીએ ત્યારબાદ પ્રશ્ન આઠ ઉદાહરણ મુજબ શબ્દો લખવાના છે તો જો બાળક એટલે કે બાળકો પુસ્તક તો પુસ્તકો પથ્થર તો પથ્થરો જ્ઞાની તો જ્ઞાનીઓ ગામ તો ગામો લાકડું તો લાકડા મિત્ર તો મિત્રો ઉત્સવ તો ઉત્સવો જંગલ તો જંગલો સાગર તો સાગરો બેંસ તો બેંસો આપણે અત્યારે લખી શકીએ છીએ પ્રશ્ન જોઈએ નીચેના શબ્દોનું સ્વર્ગીકરણ કરવાનું છે અલગ અલગ જો શું છે સાડી બાગ મગર પાંદડું મોર કાપડ રસ્તો પુસ્તક ચમચી બારણું ગોધડી અને દિવાલ આ શબ્દો આપ્યા છે અને વર્ગીકરણ કરવા છે એમાં છે એમાં તો સ્ત્રીલિંગમાં પુલ્લિંગમાં અને નપુસકલિંગમાં આપણે વર્ગીકરણ કરવાનું છે સ્ત્રીલિંગમાં શું શું આવશે તો સાડી ચમચી ગોધડી અને દિવાલ એ સમા આવશે સ્ત્રીલિંગમાં ત્યારબાદ પુલ્લિંગમાં મગર મોર રસ્તો અને બાગ ત્યારબાદ નપુ તો પાંદડું કાપડ પુસ્તક અને બારણું બરાબર છે હવે જે પ્રશ્ન નંબર દસ નીચેના શબ્દો વાંચો અને સમજો ઉદાહરણ મુજબ આવા બીજા શબ્દો અને તેના અર્થ રાખવાના છે તો જોઈએ આપણે પહેલું અહીંયા દિન એટલે દિવસ દિન એટલે ગરીબ અર્થ તો અહીંયા દીપ એટલે હાથી દ્વીપ એટલે હાથી અને આ દ્વીપ એટલે બેટ પાણી એટલે હાથ અને આ પાણી એટલે પાણી જે જળ પીવાનું છે અહીં એટલે સાપ અને અહીં એટલે આ સ્થળે પૂર એટલે શહેર અને પૂર એટલે રેલ ત્યારબાદ રવિ એટલે સૂર્ય અને રવિ એટલે શિયાળુ પાક વારી એટલે પાણી અને વારી એટલે વારો અહીંયા બધા છે એ રસોઈવાળા અને અહીંયા દીડ છે બરાબર છે એ જવાબ લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે એકમ છે આપણી જોડે ચાલો યાદ કરીએ એ આપણે પૂરું કરીએ છીએ ધોરણ સાતનો જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ત્યાં સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું